સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. ચિંતાના વાદળો. યાત્રાધામ અંબાજી ખાતે વેપારીઓ અને ગ્રામજનોએ સજ્જડ બંધ પાળી ઉજાણી કરી વરુણદેવને મનાવવા માં અંબાને કરી પ્રાર્થના. બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે પીવાના પાણીનું સુખ. જિલ્લાના 82.77% પરિવારોને નળ દ્વારા ઘરે બેઠા પૂરું પડાય છે પીવાનું પાણી. દેવોદરના વડિયા ગામ નજીકની નર્મદા કેનાલમાંથી અજાણી મહિલા તેમજ બાળકનો મૃતદેહ મળતા અરેરાટી. પોલીસે કમનસીબ મૃતકોની ઓળખ તેમજ અપમૃત્યુનું કારણ જાણવા હાથ ધરી તપાસની તજવીજ. ડીસાની સોમનાથ સોસાયટીમાં ધોળા દિવસે ચોરીના ઈરાદે સ્થાનિક રહીશોના ઘરમાં ઘૂસવાની કોશિશ કરતો શખ્સ આબાદ રીતે ઝડપાયો. રહીશોની જાગૃતિથી ઝડપાયેલો શખ્સ પોલીસના હવાલે. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં આ વર્ષે વરસાદ ખેંચાતા સર્જાયેલ ચિંતાના વાદળો વચ્ચે આજે શક્તિપીઠ અંબાજી ખાતે વેપારીઓએ સજ્જડ બંધ પાળી તેમજ ગામ લોકોએ પણ ઉજાણી કરી વરસાદના આગમન માટે માં અંબાને પ્રાર્થના કરી હતી. 51 શક્તિપીઠમાં જેનું સર્વોચ્ચ સ્થાન છે તેવા અંબાજી શક્તિપીઠ ખાતે આજે વરુણદેવને રીઝવવા ઉજાણી કરાઈ હતી. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો સહિત તમામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આજે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા બંધનું એલાન અપાતા અંબાજીના તમામ વેપારીઓએ આજે સજ્જડ બંધ પાળી પોતાના ધંધા રોજગારથી અળગા રહી વરસાદના આગમન માટે જગતજનની માં અંબાને પ્રાર્થના કરી હતી. આજે વેપારીઓ સહિત તમામ ગ્રામજનોએ જંગલમાં જઈ વન ભોજન લઈ ઉજાણી કરી વરસાદ આવે તે માટે માં અંબાને પ્રાર્થના કરી હતી. બંધનું એલાન આપવામાં આવ્યું છે કારણ કે લોકોની લાગણી એક ઉજાણી સાથે જોડાયેલી છે અને જ્યારે જ્યારે પણ ઉજાણી કરવામાં આવે છે ત્યારે વરુણદેવ રીઝી અને અંબાજીમાં ચોક્કસ વરસાદ પડેલો છે. તો આજે પણ સ્વયંભૂ બંધ પાળી વેપારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ તથા આંગણવાડી તથા મંદિરના વિદ્વાનો દ્વારા અને 51 શક્તિપીઠ દ્વારા હોમ હવન કરવામાં આવશે, વરુણ દેવતાને રીઝવવામાં આવશે. અને મારી ગામ લોકોને નમ્ર અપીલ છે અને વેપારીઓને પણ નમ્ર અપીલ છે કે આજે વનમાં જઈ ભોજન કરી અને વરુણ દેવતાને રીઝવવાનો પ્રયત્ન કરે, આનંદ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે. અને વિદ્વાનોને બ્રાહ્મણોને મારી એક નમ્ર પ્રાર્થના છે કે આજે અંબાજી મંદિરમાં તથા 51 શક્તિપીઠમાં હોમ હવન કરી અને વરુણ દેવતાને રીઝવે તેથી મેઘરાજા આપણી ઉપર પ્રસન્ન થઈ અને એમની ઉજવણી કરે અને એ મેઘરાજા આવે એવી પ્રાર્થના છે. અને વેપારીઓ પણ સ્વયંભૂ બંધ પાડ્યો છે અને ખેડૂતો વરસાદ લંબાવાથી ખેડૂતો પશુઓ પંખીઓ પણ બહુ પરેશાન છે. પાણીના તળ ઊંડા ગયા છે તેથી પાણીની પણ સમસ્યા છે. માટે અંબાજીમાં વેપારીઓ દ્વારા એક અરજી આવી હતી કે ઉજાણી કરવી છે તો અમે ગ્રામ પંચાયત દ્વારા એક બંધનું એલાન આપવામાં આવ્યું છે અને નમ્ર અપીલ કરવામાં આવી છે, નહીં કે કોઈ ફરમાન, સ્વયંભૂ બંધ પાડવાનો છે. માટે અંબાજીમાં આજે સ્વયંભૂ બંધ છે, શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ છે અને હોમ હવન કરવામાં આવશે. અને મારી અંબાજી ગરબા મંડળની બહેનોને પણ નમ્ર અપીલ છે કે આનંદ ગરબાની ધૂન બોલાવે અને એવું આજે ઉજાણી છે તો એવું લાગી રહ્યું છે કે આજે ચોક્કસથી વરસાદ પડશે. વાતાવરણમાં પણ પલટો આવેલો છે તો વાદળ પણ બંધાવેલા છે તો આજની ઉજાણી સફળ થાય એ માટે વરુણ દેવતાને હું પણ પ્રાર્થના કરું છું કે આજે ચોક્કસથી વરસાદ આવે. માં અંબાને રીઝવવા અને મહાદેવને પ્રસન્ન કરવા અંબાજી ગામજનોએ સ્વયંભૂ બંધ પાળી ઉજવણીનો ઉત્સવ ગોઠવેલ છે. જેમાં મહાદેવ અંબાજીની પૂજા કરશે, અર્ચના કરશે. માં અને મહાદેવને રીઝવી વરસાદ માટે અંબાજી ગામમાં વરસાદ પડે, ગામના લોકોને પાણી મળે, યાત્રિકોને પાણી મળે અને પશુ પંછી ઢોરો પણ પાણી માટે જે હલકા મારે છે તેનું નિરાકરણ થાય, ખેતીશાળી થાય એના માટે આજ ઉજવણી પ્રોગ્રામ રાખેલ છે. અંબાજી સ્વયંભૂ બંધ છે આજે, તેમાં દવાખાનાઓ, પ્રાઇવેટ મેડિકલો, બીજા વેપારીઓ, નાના નાના ધંધા ઉદ્યોગો, લારી ગલ્લાઓ સંપૂર્ણ બંધ રાખીને મહાદેવના મંદિરમાં ભરાયું છે અને ઉજવણીનો ઉપક્રમ ગોઠવેલ છે અંબાજીએ. અને માં અંબા પ્રસન્ન થાય અને વરસાદ પડે તેવી અમારે સૌને પ્રાર્થના. ઘરમાં વરસાદ ખેંચાવાના લીધે આ વિસ્તારના ખેડૂતો હાલની બધી વિકટ પરિસ્થિતિમાં છે. પહેલાં તાજેતરમાં થોડો વરસાદ થયો તો દરેક લોકોએ વાવણી કરી દીધી હતી પણ હમણાં વરસાદ રિસાયા છે
કે શું કર્યું છે એ ભગવાન જાણે. એને લીધે અત્યારે ખેડૂતો બહુ પરિસ્થિતિ વિકટમાં આવી ગયા છે. ઊભો પાક બધો બળી રહ્યો છે. આજે અંબાજી સ્વયંભૂએ ઉજાણી રાખેલ છે. દરેક અંબાજીમાં પરંપરા છે કે વરસાદ ખેંચાય તો અંબાજીના દરેક વેપારીઓ અંબાજી બંધ રાખે છે. આજુબાજુના વિસ્તારમાં દેવસ્થાનમાં દર્શન કરવા જાય છે અને બહાર જમવાનું બનાવે છે. એને લીધે ભગવાનની મહેર થાય છે અને વિશ્વાસ છે 100% વરસાદ આવે છે. અને આજે પણ વાતાવરણ એવું છે કે આમ લાગે છે કે ભાઈ કે 99% સાંજ સુધીમાં થોડો ઘણો પણ કદાચ ભગવાન અંબાજી ઉપર ખુશ થઈ અને વરસાદ પડે એવી અમે બધા આશા રાખીએ છીએ. અંબાજીના વેપારીઓ તેમજ ગ્રામજનોએ આજે વરસાદના આગમન માટે વરુણદેવને રીઝવવા બંધ પાળી ઉજાણી કરી જગતચંદની મા અંબાને પ્રાર્થના કરી છે. ત્યારે અંબાજીના લોકોની આ પ્રાર્થના કેટલી કારગત નીવડે છે તે જોઈ રહી હું. બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી રખડતા ભૂંડ આતંક મચાવી રહ્યા છે. થોડા દિવસો પૂર્વે લોકો પર હુમલા કરતા એક ભૂંડની ગોળી મારી હત્યા કરાતા આજે ભૂંડના હુમલાથી ઉપરાઉપરી બીજી ઘટના બની છે. થોડા દિવસ પહેલા દિયોદર તાલુકાના ચમનપુરા ગામે એક વ્યક્તિને ભૂંડે બચકા ભરી ગંભીર ઇજાઓ પહોંચાડ્યા બાદ આજે દિયોદર તાલુકાના ગાંગોલ અને ધનકવાડા ગામમાં પણ 3 વ્યક્તિઓ ભૂંડના હુમલાનો શિકાર બન્યા હતા. ભૂંડે હિંસક હુમલો કરી 3 લોકોને ઘાયલ કરતા ઇજાગ્રસ્તોને દિયોદરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ભૂંડના આવા ઉપરાઉપરી હુમલાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને આવો આતંક મચાવતા ભૂંડને પકડી યોગ્ય સ્થળે નિકાલ કરાય તેવી માંગણી જોર પકડી રહી છે. બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન દારૂ ભરેલી વધુ 2 ટ્રક ઝડપાઈ જતા પોલીસે 67 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 3 ઇસમોને ઝડપી લીધા છે. અમીરગઢ પોલીસની ટીમે ગત સોમવારે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર વાહન ચકાસણી હાથ ધરી હતી, જે દરમિયાન આબુરોડ તરફથી આવેલી 2 ટ્રકોની તલાશી લેવાતા આ ટ્રકોમાં સફેદ પાવડરની આડમાં વિદેશી દારૂ તથા બિયરની હેરાફેરી કરાતી હોવાની વિગતો ખુલવા પામી હતી. આ દરોડા દરમિયાન પોલીસે 48,74,400 રૂપિયાની કિંમતનો દારૂ તથા અન્ય સાધન સામગ્રી અને ટ્રકો મળી કુલ 62,97,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ટ્રક ચાલકો અને ખલાસીઓ ભગવાનરામ વિસ્નોઈ, માગીલાલ વિસ્નોઈ તથા ગણપતરામ વિસ્નોઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના વાવ તાલુકામાં 1 સપ્તાહથી આતંક મચાવતા તીડ ઉપર અંકુશ ના આવતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. વાવ તાલુકાના અસારા ગામમાં તીડ વધુ દેખાતા ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વાવ તાલુકામાં મોટા પ્રમાણમાં દવાનો છંટકાવ કરી તીડનો નાશ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાના સરકારી તંત્રના રટણ વચ્ચે તીડ ખેતી પાકોને શોથ વાળી રહ્યા હોય ભારે ઉહાપોર સર્જાતા અને આ મામલો વિધાનસભા સુધી પહોંચતા રાતોરાત કૃષિ મંત્રી પણ વાવ અને સુઈગામ તાલુકાના અંતરિયાળ વિસ્તારોની મુલાકાતે દોડી આવ્યા હતા. જોકે આ ઉડતી મુલાકાત વખતે તંત્રએ પોતાના બચાવ માટે મંત્રીને મરેલ તીડ બતાવ્યા બાદ મંત્રીએ પણ મરેલા તીડ જોઈ સંતોષ માની લઈ ખેડૂતોને સાંભળવાની પણ તસ્દી ના લેતા વિસ્તારના ખેડૂતોમાં ઉહાપો સર્જાયો છે. આ વિસ્તારથી અસારા વાસનો સમલેપુરા વિસ્તાર કેવરાવા કહેવામાં આવે છે. અહીં લગભગ 500 બોટા અમારે ખેડૂતોને અસારાવાસના ખેડૂતોને જમી છે. વચ્ચે તીડ અહીં આવ્યા હતા અને સરકારના અધિકારીઓ આવી અને દવાનો છંટકાવ કર્યો હતો અને તીડ નાશ પણ થયા હતા, પણ પાછળથી જે ઈંડો મૂકેલા હતા એ બચા તૈયાર થઈ ગયા છે અને અમે અહીં ફર્યા તો ઘણી જગ્યાએ મોટી સંખ્યામાં હજારો લાખોની સંખ્યામાં તીડના નવા બચા તૈયાર થઈ ગયા છે. એટલે તાત્કાલિક સરકારશ્રીને અમારી રજૂઆત છે કે તાત્કાલિક તમે દવાનો છંટકાવ કરો અને આ તીડનો નાશ કરો, નહીંતર જો તીડ વધી જશે તો અમારા વિસ્તારના ખેડૂતોની જે ખેતી છે નાશ થશે. અહીં પશુપાલનનો ધંધો કરવાવાળા ખેડૂતો છે એમને પણ બહુ મોટી હેરાનગતિ થશે. એટલે અમારી સરકારશ્રીને ખાસ વિનંતી છે કે તાત્કાલિક આનો સર્વે કરી અને જે જે જગ્યાએ તીડના બચાવ ઉત્પન્ન થયા છે ત્યાં દવાનો છંટકાવ કરીને એનો નાશ કરવામાં આવે. બનાસકાંઠાના થરાદ નગરપાલિકા વિસ્તારમાં ખુલ્લી ગટરો મામલે આજે ફરી આવેદનપત્ર અપાયું છે. ખુલ્લી પડેલી ગટરોમાં ખાપકી અબોલ પશુઓ ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે અને શહેરમાં ખુલ્લી ગટરો અને ઠેર ઠેર નજરે પડતા પ્લાસ્ટિકના ઢગ પશુઓ માટે મોતનો પૈગામ બની રહ્યા છે. આ મામલે વારંવાર નગરપાલિકાને મૌખિક જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા વિફરેલા સ્થાનિક જીવદયા પ્રેમીઓએ આજે આવેદનપત્ર આપી 7 દિવસમાં આ માંગણી ના સંતોષાય તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. થરાદના જીવદયા પ્રેમીઓએ અને ગૌરક્ષા સમિતિના કાર્યકરોએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યા બાદ ચીફ ઓફિસર બ્રિઝલ સોલંકીએ પણ આ મામલે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે અખિલ ભારતીય ગૌરક્ષા મહાસંઘના જિલ્લા ઉપપ્રમુખ હાજાભાઈ રાજપૂત, બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્ય ભૂરપુરી ગોસ્વામી, સાગરભાઈ વ્યાસ, વિનોદભાઈ ઠક્કર, કનાભાઈ રાજપૂત, જયેશભાઈ મકવાણા સહિત અન્ય જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજના આધુનિક યુગમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ અને કલાનો પ્રભાવ ભારતીય કલા જગત પર પણ પડી રહ્યો છે. છતાં ભારતની શાસ્ત્રીય પરંપરાને જાળવી રાખનાર કલા સંસ્કૃતિનું મહત્વ અનેરું છે. ત્યારે ગત સોમવારે બનાસકાંઠાના મહેમાન બનેલા પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને કથક નૃત્યને વિશ્વ ફલક પર લોકપ્રિય કરનાર શોભના નારાયણને પાલનપુર ખાતે કાર્યરત બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યા સંકુલના પ્રાંગણમાં પણ આમંત્રિત કરાયા હતા. આદર્શ કેમ્પસની એનપી પટેલ આર્ટ્સ અને એસએ પટેલ કોમર્સ કોલેજના યજમાન પદે સાયન્સ કોલેજના હોલમાં આયોજિત કાર્યક્રમમાં પદ્મશ્રી શોભના નારાયણ નૃત્યનું મહત્વ, ભારતીય કલા અને સંસ્કૃતિ તેમજ તેમના ગુરુ બિરજુ મહારાજ વિશે સુંદર માહિતી આપી હતી. તેમણે કથક નૃત્યની પ્રસ્તુતિ સાથે દ્રૌપદી વસ્ત્રહરણ, સીતા સ્વયંવર, વિષ્ણુ સ્તુતિ, ગણેશ વંદના, કૃષ્ણલીલા, મીરાબાઈ અને સુરદાસના પદો વગેરે રજૂ કરી નૃત્ય ભાવજગતનો પરિચય કરાવ્યો હતો. આદર્શ સંકુલના વિદ્યાર્થીઓ પણ શિક્ષણ સાથે આ કાર્યક્રમનો આનંદ માણી કલા જગતથી વાકેફ થયા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાની શાળાઓ અને કોલેજોના આચાર્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર્ટ્સ અને કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાધ્યાપિકા ડોક્ટર કલ્પનાબેન ભટ્ટે કર્યું હતું. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે પીવાના પાણીનું સુખ. જિલ્લાના 82.77% પરિવારોને નળ દ્વારા ઘરે બેઠા પૂરું પડાય છે પીવાનું પાણી. દિયોદરના વડિયા ગામ નજીકની નર્મદા કેનાલમાંથી અજાણી મહિલા તેમજ બાળકનો મૃતદેહ મળતા અરેરાટી. પોલીસે કમનસીબ મૃતકોની ઓળખ તેમજ અપમૃત્યુનું કારણ જાણવા હાથ ધરી તપાસની તજવીજ. ડીસાની સોમનાથ સોસાયટીમાં ધોળા દિવસે ચોરીના ઈરાદે સ્થાનિક રહીશોના ઘરમાં ઘૂસવાની કોશિશ કરતો શખ્સ આબાદ રીતે ઝડપાયો. રહીશોની જાગૃતિથી ઝડપાયેલો શખ્સ પોલીસના હવાલે. તો જો તરફ બિકિનેસ ચેનલ કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. તમારું પિક્ચર પોસ્ટકાર્ડ આવ્યું છે. આ તો કિશન શર્માજીનું ઘર છે, પણ આ તો ખૂબ જ જૂનું લાગે છે. સાધારણ સપ્લાયર્સ પર ભરોસો કરીને મેં ઘણી મોટી ભૂલ કરી દીધી. તેઓ કહે છે અલગ અને આપે છે કઈક અલગ જ. એટલે જ તો હું કહેતો હતો કે ફક્ત ઘર બનાવો તો ફક્ત ડ્યુરાશાઇન થી જ બનાવો. હા, ડ્યુરાશાઇન બીજી બ્રાન્ડની સ્ટીલ શીટો કરતા 3 ગણી દમદાર અને 4 ગણી વધારે ચાલે છે. ફક્ત ડ્યુરાશાઇન જ આપે છે સાચી જાડાઈનો ભરોસો. ડ્યુરાશાઇન બને છે વિશ્વની સર્વોત્તમ પેઇન્ટ અને મેટલ કોટિંગ ટેકનિકથી. આ કોટિંગથી સૂરજની ગરમી રહે બહાર અને અંદરના તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો કરે. ઘરમાં પાણી ટપકવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. ડ્યુરાશાઇન બને છે ટાટા બ્લુસ્કોપ સ્ટીલના વિશ્વ પ્રસિદ્ધ કારખાનાઓમાં પ્રમાણિત માર્કા સાથે. તમારી મૂડીનો સાચો મોલ ડ્યુરાશાઇન થી ઘર બને અનમોલ. વાવ્યા છે રે વાવ્યા છે અવની ના દિવેલા વાવ્યા છે. સુકારો છો આવે છે અવનીના દિવેલા વાવ્યા છે. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 અને અવની 2 જ વાવો. અને હા, રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+ ના 3 પેકેટની ખરીદી પર 1 ટી-શર્ટ ફ્રી. અવનીના દિવેલા વાવ્યા છે. તાળપત્રી આપો ને,
આ લો મજબૂત અને જાડી. આ નહીં, આ તો એક જ વર્ષમાં ફાટી જાય છે. બીજી બતાવો. તો આ લો સસ્તી અને ટકાઉ. આમાંથી તો પાણી લીક થાય છે. ગઈકાલે રામભાઈ જે તાડપત્રી લઈ ગયા એ મને પણ આપો ને. તો આ લો સિલ્પોલિન તાડપત્રી. મારે પણ સિલ્પોલિન જ જોઈએ છે. ચોમાસામાં વરસાદ, શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી સામે રક્ષણ આપે સિલ્પોલિન. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ની સિલ્પોલિન તાડપત્રી. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચ ની વાત, એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયારણ, 100 ટચ નું બિયારણ. સાગર ગોલ્ડ એરંડા બિયારણ. સુખ મેં એહસાસ જગાવે, ઘર ને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી, આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. એરંડાનું ઉત્પાદન આવશે. પ્લસ પ્લસ પ્લસ, છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ, શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, દરેક ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવાના રાજ્ય અને કેન્દ્ર સરકારના નિર્ધાર વચ્ચે બનાસકાંઠાના 82.77% પરિવારો અત્યારે પણ નળ જોડાણથી જ ઘરે બેઠા પાણી મેળવી રહ્યા છે. બનાસકાંઠાની ભૂરચના વિષમ છે. પૂર્વ દિશામાં અરવલ્લીના રડિયામણા ડુંગરા, ભરપૂર વન્ય સંપદા અને મહદઅંશે આદિજાતિ વિસ્તાર આવેલો છે, જ્યારે પશ્ચિમ દિશામાં રણ વિસ્તાર આવેલો છે. 1.5 દાયકા પહેલા બનાસકાંઠા જિલ્લાની ગણના 50 જિલ્લાઓમાં થતી હતી, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં શરૂ થયેલ વિકાસ યાત્રા અને સુશાસનના ફળ બનાસકાંઠા જિલ્લાને પણ સારા પ્રમાણમાં મળ્યા હોય, બનાસકાંઠા જિલ્લાએ પછાતપણાનું કલંક મિટાવી સંખ્યાબંધ ક્ષેત્રોમાં રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જ્વલંત સિદ્ધિઓ મેળવી છે. બનાસકાંઠા જિલ્લામાં છેવાડાના વિસ્તારો સુધી પીવાના પાણીની પણ પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. અત્યારે જિલ્લામાં 82.77 કુટુંબો નળ કનેક્શનથી ઘર બેઠા પીવાનું પાણી મેળવે છે. જિલ્લાના કુલ 1,234 ગામો પૈકી જૂથ પાણી પુરવઠા યોજનાઓમાં 686 અને સ્વતંત્ર પાણી પુરવઠા યોજનાઓમાં 512 ગામોને આવરી લઈ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. હેન્ડપંપ આધારિત પાણી મેળવતા 13 ગામો અને મિની પાઇપ યોજના દ્વારા પણ 9 ગામોને પાણી પહોંચાડવામાં આવે છે.
જિલ્લાના કુલ 12 શહેરી વિસ્તારો પૈકી જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ 9 અને સ્વતંત્ર પાણી પુરવઠા યોજના હેઠળ 3 શહેરોને આવરી લઈ પીવાનું પાણી અપાય છે. જિલ્લામાં કાર્યરત 4,346 હેન્ડપંપ પણ જે તે વિસ્તારના લોકોની તરસથી પાવી રહ્યા છે. બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમમાંથી વડગામ તાલુકાના 31 ગામ ધરોઈ ડેમ આધારિત યોજનામાં પાલનપુર, વડગામ અને દાંતા તાલુકાના 311 ગામ, સીપુ ડેમ આધારિત યોજનામાં દાંતીવાડા, ધાનેરા અને ડીસા તાલુકાના 130 ગામ, જ્યારે દાંતીવાડા ડેમ આધારિત યોજનામાં પાલનપુર, દાંતીવાડા, ડીસા અને અમીરગઢ તાલુકાના 87 ગામોને પીવાનું પાણી પૂરું પડાય છે. ભાભર, દિયોદર, કાંકરેજ, લાખણી, સુઈગામ, થરાદ અને વાવ તાલુકાના 477 ગામોને નર્મદા આધારિત યોજના દ્વારા પીવાનું પાણી મળી રહ્યું છે, જ્યારે જિલ્લાના 7 ગામો પાતાળ કુવા દ્વારા પાણી મેળવે છે અને 62 ગામોને સાદા કુવા દ્વારા પાણીની સુવિધાથી આવરી લેવાય છે. એકંદરે બનાસકાંઠાના મોટા ભાગના ગામોમાં પાણીનું સુખ જોવા મળી રહ્યું છે. ઉનાળાની આકરી ગરમીમાં કેટલાક સ્થળે સર્જાતી પાણીની તંગીને બાદ કરતા મહદઅંશે જિલ્લાના લોકોની તરસ ઘર બેઠા જ છીપાઈ રહી છે. બનાસકાંઠાના થરાદ ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા આજે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વસ્તી નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવવાના આશયથી શાળાના બાળકો દ્વારા રેલી યોજવામાં આવી હતી. રેલીમાં હમ દો હમારે દોના સૂત્રોચ્ચાર સાથે શાળાના બાળકોએ થરાદની વજેગઢ પ્રાથમિક શાળાથી નીકળી હાઈવે 4 રસ્તા, રેફરલ હોસ્પિટલ સહિત અન્ય વિસ્તારોમાં ફરી જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ રેલીમાં શાળાના બાળકો, શિક્ષકો તેમજ મહિલાઓ પણ રેલીમાં જોડાઈ હતી. અદાણી ફાઉન્ડેશનના મહિલા કાર્યકરો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે દિવસે 11મી તારીખ એટલે કે વિશ્વ પોપ્યુલેશન ડે, વિશ્વ વસ્તી નિયંત્રણ દિવસ. આ દિવસના કારણે અમે વજેગઢ સ્કૂલમાંથી લઈ બાળકોના સહયોગ સાથે સમાજમાં જાગૃતતા લાવવા માટે આ કામગીરી કરીએ છીએ, એટલે કે રેલી દ્વારા લોકોમાં જાગૃતિ લાવીએ. અત્યારે વસ્તી વધારો એક સમસ્યા બની ગઈ છે, એ સમસ્યાને નિવારણ માટે દરેકના 2 બાળકો એટલે કે હમ દો હમારે દો એ સૂત્ર સાથે અમે જાગૃતિ લાવીએ છીએ. આ રેલીનું આયોજન અમે અદાણી ફાઉન્ડેશનમાંથી કર્યું છે અને વજેગઢ ગામમાંથી લઈ દિશા 4 રસ્તા ત્યાંથી લઈને રેફરલ હોસ્પિટલ જે આપણી સીએસસી છે ત્યાંથી યુ ટર્ન લઈ પાછા અહીંયા આવીશું 4 રસ્તા અને 4 રસ્તાથી વજેગઢ સ્કૂલમાં લઈ અને સાહેબોનો આભાર માની અમે આ કાર્યક્રમ પૂર્ણ કરીશું. બનાસકાંઠાની નર્મદા કેનાલોમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો સતત આગળ ધપી રહ્યો છે. આજે દિયોદર તાલુકાના વડિયા નજીકની કેનાલમાંથી પણ અજાણી મહિલા અને બાળકની લાશો મળી આવતા અરેરાટી મચી ગઈ છે. વડિયા ગામ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાં કોઈ મહિલા અને બાળકની લાશ તરતી જોવા મળતા સ્થાનિક રહીશોએ દિયોદર પોલીસનું ધ્યાન દોર્યું હતું, જેના પગલે દિયોદર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સ્થાનિક લોકોની મદદથી બંને મૃતદેહોને બહાર કાઢી દિયોદરની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. જોકે આ બંને મૃતકોની ઓળખ થઈ નથી, જેથી આ મહિલા અને બાળક કોણ છે અને કેનાલમાં તેમના મૃતદેહ ક્યાંથી આવ્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હવે ફરી સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. ડીસાની સોમનાથ સોસાયટીમાં ધોળા દિવસે ચોરીના ઈરાદે સ્થાનિક રહીશોના ઘરમાં ઘૂસવાની કોશિશ કરતો શખ્સ આબાદ રીતે ઝડપાયો. રહીશોની જાગૃતિથી ઝડપાયેલો શખ્સ પોલીસના હવાલે. તો જોતા રહો બિકનેસ ચેનલ. શ્રી ડીસા યુવક સંઘ મુંબઈ સંચાલિત શ્રી ઓસવાળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જુના ડીસા પ્રથમ વર્ષ BA તથા BCOMમાં પ્રવેશ ચાલુ છે. કોલેજની વિશેષતાઓમાં ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા પ્રોફેસરો દ્વારા સચોટ શિક્ષણ, વિશાળ રમતગમત મેદાન, વર્ષ દરમિયાન યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમો, જીવન ઘડતરની તાલીમ અને વિવિધ સેમિનાર, ફોરેન યુનિવર્સિટી એફિલિએશન, ઇન્વાઇટિંગ પ્રોફેસર ફોર્મ ગ્લોબ, ફોરેન એડ એન્ડ સ્કોલરશીપ ફોર હાયર એજ્યુકેશન. સ્થળ DJN મહેતા હાઈસ્કૂલ કેમ્પસ, સરકારી દવાખાના પાસે, જુના ડીસા. ઓફિસ નંબર 3 પેકેટ ની ખરીદી પર 1 ટીશર્ટ ફ્રી. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત.
જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પડિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો અને કહેવાય 100 ટચની વાત, એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયારણ, 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ પ્લસ પ્લસ, છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બાબર ખાતેની સરકારી વિનિયન કોલેજમાં ભારતીય બંધારણ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. બાબરની સરકારી વિનિયન કોલેજમાં ઇતિહાસ વિભાગ અને ઉદ્દેશા પ્રકલ્પના સંયુક્ત ઉપક્રમે ભારતીય બંધારણ વિષય પર કોલેજના આચાર્ય ડોક્ટર વિષ્ણુ પ્રસાદ રાવલના માર્ગદર્શન હેઠળ ઇતિહાસ વિભાગના સંયોજક પ્રોફેસર પ્રકાશકુમાર સુથાર દ્વારા આયોજિત આ વ્યાખ્યાનમાં પ્રિન્સિપલ વિષ્ણુ પ્રસાદ અને પ્રોફેસર રમેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. વ્યાખ્યાનના મુખ્ય વક્તા એડી ચૌહાણે વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ભારતીય બંધારણનું વૈવિધ્ય સભર વ્યાખ્યાન આપ્યું હતું. એસટી નિગમના 3 માન્ય યુનિયન પૈકીના 1 અને છેલ્લા 60 વર્ષથી નિગમના કર્મચારીઓના હિતોના રક્ષણ માટે પરિણામલક્ષી લડત ચલાવતા મજૂર મહાજન યુનિયનના પાલનપુર વિભાગની વાર્ષિક સાધારણ સભા આજે ડીસા ખાતે ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ હતી. મજૂર મહાજન યુનિયનના પ્રદેશ પ્રમુખ ઇન્દુભા જાડેજાના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ મંત્રી જયંતિભાઈ અને પાલનપુર વિભાગના પ્રમુખ જવાનસિંહ રાજપૂત સહિત અન્ય અગ્રણીઓ તેમજ ડીસા, પાલનપુર, અંબાજી, થરાદ, દિયોદર, રાધનપુર અને સિદ્ધપુર ડેપોના મજૂર મહાજન યુનિયનના હોદ્દેદારો સહિત એસટી કર્મચારીઓની બહોળી ઉપસ્થિતિમાં યોજાયેલ આ વાર્ષિક સાધારણ સભામાં આમંત્રિત મહેમાનોનું દબદબાભેર સ્વાગત કરાતા તમામ મહેમાનો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને પાલનપુર વિભાગની એકતા તેમજ મજબૂત સંગઠનને બિરદાવ્યું હતું. આ પ્રસંગે મજૂર મહાજન યુનિયનના પ્રદેશ પ્રમુખ ઇન્દુભા જાડેજાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં નિગમના કામદારોના પડતર પ્રશ્નો તેમજ આર્થિક હિતોની રક્ષા માટે યુનિયન દ્વારા કરાઈ રહેલા પ્રયાસો પર પ્રકાશ પાડી ટૂંક સમયમાં જ કામદારોને 7મા પગાર પંચ મુજબ સુધારેલો પગાર મળવા માંડશે તેવો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાધારણ સભાને સફળ બનાવવા ડીસા ડેપોના પ્રવીણભાઈ પુનડિયા, રાજુભાઈ ચાવડા, તલસી દરબાર, ભરતભાઈ તુવર, ખોડાભાઈ ચૌધરી, કાળુભાઈ સિંધી સહિત અન્ય અગ્રણી તેમજ કામદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. નવા નવા 6 કલાકની સ્ટેરિંગ ડ્યુટી અને બીજા અન્ય જે કર્મચારી સિવાયના અમારા ત્રણે ત્રણ સંગઠનોમાં નિવૃત્ત કર્મચારીઓ જે એસટી કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયા પછી સંગઠનના હોદ્દેદારો છે એમને અમે સંગઠનના હોદ્દેદાર તરીકે વર્ષોથી ચાલુ છે અને ચાલુ રાખ્યા છે. એમાં એક સુપ્રીમ કોર્ટનું 2094નું એક જજમેન્ટ, બેંકના કર્મચારીઓ માટેનું જજમેન્ટ છે એને અમારી ઉપર લાગુ કરી અને એક અમને નોટિસ આપવામાં આવી ત્રણે ત્રણ સંગઠનને કે તમે કર્મચારી સિવાયના કોઈપણ વ્યક્તિને, નિવૃત્તને અથવા બહારના કોઈપણ વ્યક્તિને તમે સંગઠનના હોદ્દેદાર તરીકે રાખી શકો નહીં તો 7 દિવસની અંદર તમારે દૂર કરવા, એની નોટિસ આવી હતી. અમે કાયદાકીય રીતે એનું જે કંઈ અભિપ્રાય લેવાનો હતો એ કાયદાકીય અભિપ્રાય લઈ અને એસટી કોર્પોરેશનને અમે લખ્યું અને અમે જાણ પણ કરી છે કે જે તમે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટનું અનુસંધાન ટાંકો છો એ અમને લાગુ પડતું નથી. એના બંધારણમાં જ જોગવાઈ નથી કે એસટીનો કર્મચારી નિવૃત્ત થયા, બેંકનો કર્મચારી નિવૃત્ત થયા પછી સંગઠનમાં રહી શકે. અમારા તો બંધારણ ત્રણે ત્રણ સંગઠનના બંધારણમાં જોગવાઈ છે કે અમે અમારા ફેડરેશન અથવા તો અમારું જે કંઈ સંસ્થા છે એ સંસ્થાના બંધારણમાં એવું છે કે તમે કોપ્ટ સભ્ય કરી અને એને તમે કોઈપણ હોદ્દેદાર તરીકે રાખી શકો અને 3 વર્ષે એની ચૂંટણી કરવાની હોય છે. એટલે અમને આ લાગુ નથી પડતું. છતાં પણ કોર્પોરેશને એકદમ નિર્ણય લઈ અને અમારા નિવૃત્ત કર્મચારીઓને અત્યારે તાત્કાલિક અસરથી તમને દૂર કરવામાં આવે છે એવો કાગળ અમને લખ્યો છે. એના માટે અમે ત્રણે ત્રણ સંગઠન અત્યારે વિચારી છીએ અને હું મારી વાત કરું તો મજૂર મહાજન યુનિયન મેં આજથી 4 દિવસ પહેલાં
મજૂર કમિશનર એસટી મજૂર કમિશનર ગાંધીનગરને એક કાગળ લખ્યો છે અને કોર્ટમાં જવાની પણ તૈયારી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના હાલ કેવા છે તે આજે શહેરમાં સોમનાથ ટાઉનશીપની ઘટનામાં જોવા મળ્યું હતું. સોમનાથ ટાઉનશીપમાં એક ચોર ધોળા દિવસે ઘરમાં મહિલાને એકલી સમજીને ચોરી કરવા જતા ઝડપાઈ ગયો હતો. સદભાગ્યે આ ચોર ઘરમાં પ્રવેશ્યો ત્યારે ઘરમાં હાજર મહિલાના પતિએ સમય સૂચકતા વાપરી ચોરને ઝડપી લઈ પોલીસના હવાલે કરી દીધો હતો. આ ઘટના ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના કેવા હાલ છે તેની ગવાહી આપી રહી છે. ડીસા શહેરમાં ચોરોને હવે પોલીસનો બિલકુલ ડર રહ્યો નથી અને તસ્કરો ધોળા દિવસે બિંદાસપણે લોકોના ઘરમાં ઘૂસી ચોરીની ઘટનાઓને અંજામ આપતા પણ અચકાતા નથી. આજે ડીસા શહેરમાં આવેલી સોમનાથ ટાઉનશીપમાં પણ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સોમનાથ ટાઉનશીપમાં રહેતા કેયુરભાઈ સોનીના ઘર નજીક છેલ્લા ઘણા સમયથી એક સંદિગ્ધ વ્યક્તિ શંકાસ્પદ રીતે અવરજવર કરતો હતો. જોકે આજે કેયુરભાઈના ધર્મપત્ની ભાવનાબેન સોની ઘરે હતા ત્યારે આ શખ્સે ઘરમાં જબરજસ્તી પ્રવેશ કરવાની કોશિશ કરી હતી, પરંતુ તે સમયે ઘરમાં હાજર કેયુરભાઈએ આ શખ્સને ઘરમાં બોલાવી પોલીસને જાણ કરવાની કોશિશ કરતા આ શખ્સે નાસી છૂટવાની કોશિશ કરી હતી, પરંતુ કેયુરભાઈએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને બોલાવી આ શખ્સને પોલીસના હવાલે કર્યો હતો. આ ઘટનાની વિગતો આપતા ભાવનાબેન સોનીએ જણાવ્યું હતું કે આ શખ્સ વારંવાર કોઈ બહાનું બનાવી તેમના ઘરમાં પ્રવેશ કરવાની કોશિશ કરતો હતો અને તેને ના પાડવા છતાં પણ તે વારંવાર આવતો હતો. આ ભાઈ અમારા ઘરે આવે અને 2-3 વાર આવ્યા પછી કહેવા મળે કે ભાભી ગયા છે. પછી મેં કીધું કોઈ ઘરે નહીં, તમે શું કરો અહીંયા આવો છો? એટલે કીધું હવે આવ્યા ને તો હું પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાઈશ. મેં આવું કહ્યું હતું પણ તો હવે પણ એ ફરીથી આવ્યા. પછી આજે બી આવ્યા તો હવે ભાઈ મેં કીધું શું એટલે કે ભાભી ક્યાં ગયા? પછી મેં એમને બોલાયા, મેં કીધું કેવું આ જ ભાઈ છે, કીધું દર વખતે આવે છે આ ભાઈ. એટલે પછી એમને કહ્યું કે બેન ભાભીને ફરી પૂછ્યું, મેં કીધું નહીં કહ્યું ને. એટલે પછી એમને ધક્કો મારીને પછી કે કાંઈ કામ નહીં ધક્કો મારી પછી મેં એને એમને અને મેં બે જણાએ પકડ્યા. પકડીને પછી બધી વસ્તીને બોલાવ્યા કે ઘૂમો પાડી કે ચોર ચોર. પછી તો પણ ભાગવાની કોશિશ કરે ભાઈ બધા આવ્યા. એટલે પછી શું કે હું રવારી છું, ઘડીક બારા કાઢે કે હું કડિયા કામ કરું છું. આ ઘટના અંગે મકાન માલિક કેયુરભાઈ સોનીએ તેમણે કેવી રીતે આ ચોરને ઝડપી પાડ્યો તે અંગે વધુ વાત કરતા જણાવ્યું હતું કે આ શખ્સ વારંવાર ઘરે તેમના પત્ની એકલા હોય ત્યારે અલગ અલગ બહાના બનાવી ઘરમાં પ્રવેશ કરવાની કોશિશ કરતો હતો. આજે પત્નીને એકલા સમજી આ શખ્સે ફરી ઘરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી, પરંતુ પોતે હાજર હોય તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આજે આ એક સંદિગ્ધ વ્યક્તિ અમારા ઘરે આવ્યો. આ વધારે નહીં પણ લગભગ 4-5 વખત અમારા ઘરે આવી ચૂક્યો છે. એમાં 3-4 વખત અલગ અલગ બાનાથી આવે, જ્યારે લેડીઝ એકલી હોય. એક વખત મારી મમ્મી અને મારી વાઈફ બંને એકલા હતા, કપડાં ધોતા હતા ત્યારે આવેલો અને બસ અલગ અલગ બાના કાઢે કે મારે સાડી લેવી છે. પછી અમારે બાજુમાં મકાનનું ધાબામાં RCC કરાવેલું, એ અમે ભાગમાં કરાવી દીધું. આજથી 12 મહિના થઈ ગયા. તો પતિ ગયાના 6 મહિના પછી વારે ઘડીએ 2 વખત પૂછવા આવ્યો કે તમારે કરાવવાનું છે, હું કડિયા કામ કરું છું. એવું બધું અલગ અલગ રીતે આવવાની કોશિશ કરીને ઘરની જાળી સુધી આવે, પણ એનો અમારા નસીબ સારા ને એના નસીબ એટલા ખરાબ, શું કે જેથી ઘૂસી ના શકતો. દર વખતે એકલી જાળી બંધ હોય એટલે 2-3 વખત એને પાછી કાઢી. પછી એક વખત લાસ્ટ લગભગ આજથી 2 મહિના થઈ ગયા, ગયો શુક્રવાર હતો મને યાદ છે. એ આવ્યો અને મારી વાઈફને હું કહીને દે, હવેથી આ થોડું બનેલું ને એટલે મેં કહીને ગયેલો કે આવું કંઈ બી હોય ને તારે મને મિસકોલ કરી દેવાનો, હું તાબડ દોડાઈ જઈશ. અને મારો મિત્ર જે મુકેશ, અમે બે અહીંયા જ હતા, તરત જ આવ્યા. પણ આવતા આવતા એ ઘરની બહાર નીકળી ગયેલો. ઓસળીની જાળી બંધ હતી એટલે અંદર ના આવી શક્યો, આ બાજુ ઘરની બહાર નીકળી ગયો. અમે જેવા આવીએ એવો તરત એક ભાઈ એના સાથે બાઇક પર હતો, તો બંને જણા રફુ ચક્કર થઈ ગયા. અમે હજી એનો કંઈક સમજીએ, એનો પીછો કરીએ પણ આને પૂછીએ એટલી વાર એ ગુમ થઈ ગયેલો હતો. આ સાઈડ અંબિકા ચોક બાજુ કંઈક અમે પીછો બી કર્યો, અંબિકા ચોક સુધી ગયા કોડિયર પાર્લર, પણ અમને દેખાયો નહીં. અને આજે એવું થયું કે આજે ફરીથી એ ઘૂસ્યો અહીંયા, જાળી ગેટ ખોલ્યો, મારી વાઈફ અંદર એને ચાલતા જોઈને ઘરેના મને ઘરે કોઈ નહીં હોય એટલે આજે ઘૂસીને કે બેન કે ભાભી છે મારે સાડી લેવી નામ કરીને અંદર આવ્યો. હવે થયું એવું કે એના મને કે એકલી જ છે આ વખત બી, પણ હું અહીંયા બેઠો હતો મારું કામ કરતો હતો, તો હું જેવો બહાર નીકળ્યો એવો એના હાવભાવ બદલાઈ ગયા. અને અમારે ઓલરેડી વાત થયેલી કે આ ભાઈ આવે ત્યારે આપણે એને પકડાવવો છે. તે આજે આવ્યો તો આજે મેં એને બોલાવ્યો અને મેં કીધું આવું કીધું શું હતું, તો મને કે સાડી લેવાની 1200 રૂપિયા લેવાના, આવું જે તે ગલ્લા તલ્લા કરવા માંડ્યો. પછી મેં કીધું વાંધો નહીં, કીધું તડકે ઉપર મારે અંદર બોલા, મારા મિત્રને ફોન કરીને બે એક જણાથી મેં કીધું કંઈ ના થાય, મેં કીધું બાજુથી બોલાવું તો મિત્રને. મેં કોલ કર્યો, મેં કીધું મારા મમ્મીને ફોન કરું, તારા મમ્મી પાસેથી પૈસા લેવાના છે ને, એમ કરીને મેં કોલ કર્યો મારા મિત્રને. તો એ થોડું સમજી ગયો, તો મેં એને અંદર બોલાવ્યો. મેં કીધું અરે અંદર આવે, તો એ અંદર બોલાવ્યો તો એ મને પછી ધક્કો મારી અને પહેલાં ગળેથી મને પકડ્યો, ગળેથી પકડીને આ ઓસરીની જાળી અહીંયા જ ઊભા હતા, તો મને પછાડ્યો પણ એકદમ
મારે ધીરેથી પછાડેલો હું પકડી રહ્યા, એના પગ પકડી લીધો મેં, પગ પકડ્યો તો મને થોડો ખેંચ્યો, ખેંચ્યો ને ત્યાં સુધી ગેટ સુધી પહોંચી ગયા. પછી મેં એને આખો ઊભો થઈને એને પકડ્યું, એટલી વાર મેં પબ્લિક જોઈ એટલે મને લાગ્યું કે એકલાથી કંટ્રોલ નહીં થાય, એટલે મેં ચોર ચોર ચોરે બૂમ પાડી અને પછી મને મારવા મળે, એટલી વારમાં બધા ભેગા થઈ ગયા અને હવે આ રીતનું બનાવ બન્યો છે. આ 4-5 વખત અમારા ઘરે આવ્યો અને દર વખત લેડીઝ એકલી હોય એટલે જ આવે છે. આ શખ્સે કેયુરભાઈ સોનીની પાડોશમાં રહેતા ભાવિકાબેન વ્યાસની પણ વારંવાર પૂછપરછ કરી હોવાની વિગતો પણ બહાર આવી છે. આ ભાઈ છે સેમ ટુ સેમ ક્વેશ્ચન મને પણ પૂછેલો છે કે ભાભી એમ કરીને બોલાયા પણ અમે ઘરમાં બધા હતા 3-4 જણા, એટલે બધા ભેગા થઈ ગયા, એટલે ફલાણા ભાઈ ક્યાં રહે છે એમ પૂછીને નીકળી ગયેલા. પણ મેં ભાઈને 4-5 વખત અહીંયા રોડ ઉપરથી જતા આવતા જોયા છે, બધાની ઘર સામે નજર કરતા હોય છે. દોડા દિવસે બિંદાસપણે કોઈ મહિલા એકલી હોય ત્યારે ઘરે પ્રવેશ કરવાની આ શખ્સ દ્વારા કરવામાં આવેલી કોશિશ શહેરમાં પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા કરી રહી છે. ડીસામાં કાયદો અને વ્યવસ્થા કથળી ગયા હોય, ચોરી કરવા આવતા લોકો ધોળા દિવસે પણ ઘરમાં પ્રવેશ કરવાની હિંમત દર્શાવી રહ્યા છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં વધારો નોંધાયો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 175 રૂપિયા વધીને 34,125 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 250 રૂપિયા વધીને 38,000 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 250 રૂપિયા વધીને 37,800 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજબજારના ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,085-1,091 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 700-710, મગફળીના 940-1,171, ઘઉંના 370-455, બાજરીના 360-420, ગવાના 777-705 તેમજ રાજગ્રાના ભાવ 1,295-1,328 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 445 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 240, મગફળીની 15,772, ઘઉંની 39, બાજરીની 6,010, ગવાની 10 તેમજ રાજગ્રાની 36 બોરીની આવક થઈ હતી. સમાચાર અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ચિંતાના વાદળો. યાત્રાધામ અંબાજી ખાતે વેપારીઓ અને ગ્રામજનોએ સજ્જડ બંધ પાળી ઉજાણી કરી વરુણ દેવને મનાવવા માં અંબાને કરી પ્રાર્થના. બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે પીવાના પાણીનું સુખ. જિલ્લાના 82.77% પરિવારોને નળ દ્વારા ઘરે બેઠા પૂરું પડાય છે પીવાનું પાણી. દેવોદરના વડિયા ગામ નજીકની નર્મદા કેનાલમાંથી અજાણી મહિલા તેમજ બાળકનો મૃતદેહ મળતા અરેરાટી. પોલીસે કમનસીબ મૃતકોની ઓળખ તેમજ અપમૃત્યુનું કારણ જાણવા હાથ ધરી તપાસની તજવીજ. ડીસાની સોમનાથ સોસાયટીમાં ધોળા દિવસે ચોરીના ઈરાદે સ્થાનિક રહીશોના ઘરમાં ઘૂસવાની કોશિશ કરતો શખ્સ આબાદ રીતે ઝડપાયો. રહીશોની જાગૃતિથી ઝડપાયેલો શખ્સ પોલીસના હવાલે. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.